स्वामीनारायण, यहाँ नीलकंठ धाम में आकर मुझे बहुत ही अच्छा फील हो रहा है, क्योंकि हर इंसान, हर आत्मा इंसान के अंदर वास करती है और यह आत्मा परमात्मा का ही अंश है। हम सभी इस दुनिया में आकर परमपिता परमात्मा को भूल जाते हैं, यहाँ तक कि आप हमारे अंदर जो आत्मा है उन्हें जानने की कोशिश नहीं करते हैं। दुनिया के बेकार की बातों में हम भटकते रहते हैं। यहाँ पर आकर के मुझे ऐसा महसूस हुआ कि हम अपने हमारे अंदर जो आत्मा रहती है वो परमात्मा से मिलने के लिए बेकरार है, बस हमें इस बात की ध्यान नहीं है। जो कि यहाँ नीलकंठ धाम आकर के मुझे ये महसूस हुई और परमपिता जो कि यहाँ स्वामी नारायण बैठे हुए हैं, इनसे हमारा जो कनेक्शन है वो यहाँ पर आकर के फील होता है। और यहाँ से जाने के बाद मैं यह कोशिश करूँगा कि मैं आत्मा और परमात्मा से जुड़े रहूँ। જય સ્વામિનારાયણ, હું અહીંયા નીલકંઠ ધામ પોઈચા આવ્યો તો મને ખૂબ જ સારું લાગે છે, અહીંયા અદ્ભુત છે। હું એક સત્સંગી છું એટલે એટલું કહું કે અહીંયા શ્રીજી મહારાજ નીલકંઠમણીના સ્વરૂપે પ્રગટ બિરાજે છે, અને અહીંયા જે સંતો અને હરિભક્તો જે સેવા કરે છે એ મહારાજને પ્રગટ માનીને સેવા કરે છે। એમાં અમારે નગરયાત્રા મહારાજની ખૂબ જ અદ્ભુત હતી, એના પછી અમે લોકોએ આરતી કરી। આરતી તો એટલી અદ્ભુત હતી, જે આરતીની મુખ્ય થીમ હોય, જે આપણે શ્રીજી મહારાજને પૂર્ણ પુરુષોત્તમ એવા સજાનંદ સ્વામી મહારાજની આરતી, જે પાંચ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને તેજથી જે કરવામાં આવે, એ આરતીનો મુખ્ય કોન્સેપ્ટ હતો। એ પણ ખૂબ જ સરસ રીતે સામવેદ અને સર્વે રીતે તુલસીજીથી અને મહારાજનું આહ્વાન કરીને જે આરતી કરી છે, ખૂબ જ અદ્ભુત અનુભવ હતો। અને એકદમ અમે લોકો આ દેહનું ભાન ના રહે એ રીતે બહુ સરસ રીતે અમારે આરતી થઈ, અમારો અનુભવ બહુ સરસ હતો। જય સ્વામી, જય